नमस्कार विद्यार्थी मित्रों, आर्यम एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। धोरण 12 कॉमर्स विषय इकोनॉमिक्स नवा चेप्टर ने आपणे शुरुआत करीए छीए, चेप्टर नंबर 7। गया वीडियो लेक्चर अंदर चेप्टर नंबर 6 पूरो कर्यो, बेरोजगारी। आज जोवानुं छे चेप्टर नंबर 7, वस्ती। आ चेप्टर दीकरा एवुं छे कि भारत देशनी अंदर केटली वस्ती वधे छे, केटला प्रमाणमां वधे छे, आ चेप्टरमां दर्शावे छे। आखो चेप्टर वस्तीनुं छे। तो यहाँ टॉपिक पहलो आए थे वस्ती विस्फोट। वस्ती विस्फोट कोने कहवाय? देश की अंदर वस्ती वधे छे, वस्ती विस्फोट थाय छे, कोने कहवाय? त्यार पछी आवे वस्ती ना वलणो। आ चेप्टर की अंदर भणवाना छे, एमां ऊंचा मृत्यु दरना कारणों और नीचा मृत्यु दरना कारणों से आपणे जोवाना छे। बराबर, ऊंचा जन्म दरना कारणों, नीचा मृत्यु दरना कारणों, ए आपणे जोवाना छे। बराबर छे, वस्तीना वलणो। त्यार पछी वस्ती कई रीते वधे छे एना आपणे कारणों जोवाना छे। वस्तीनो वधारो धीमे धीमे थई रह्यो छे, ए आपणे જોવાનું છે। ત્યાર પછી જોવાનું છે વસ્તી ઘટાડવાના ઉપાયો, વસ્તીને નિયંત્રણ કરવાના ઉપાયો। વસ્તી કઈ રીતે વધે છે એના કારણો, વસ્તીના વલણો પહેલા, પછી કારણો, અને પછી નિયંત્રણ કરવાના ઉપાયો, આટલી આ બાબત આ ચેપ્ટરની અંદર ભણવાની છે। તો એમાંનો પહેલો પ્રશ્ન આપણે લઈએ, વસ્તી વિસ્ફોટનો અર્થ। તો આ પ્રશ્ન તમને દીકરા 3 ગુણની અંદર પરીક્ષામાં પૂછાય, વસ્તી વિસ્ફોટનો અર્થ સમજાવો। અહીંયા સુધી 3 ગુણમાં અને વસ્તીના વલણોનો જે પ્રશ્ન છે એ તમને 5 ગુણની અંદર પૂછાય, એમાં અલગ અલગ આપણને 5 આપેલા છે પ્રકાર। બરાબર, તો એમાં જોઈએ વસ્તી વિસ્ફોટ કે મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જન્મદર છે એ તેટલી ઝડપથી ન ઘટવાથી, મૃત્યુદર જેટલી ઝડપથી ઘટે ને દીકરા, એટલી ઝડપથી જન્મદર ઘટતો નથી, એટલે ન ઘટવાથી ઊંચા દરે શું થાય છે? તો કે ચોખ્ખો વસ્તી વધારો થાય છે। શું થાય છે? ચોખ્ખો વસ્તી વધારો, તેને શું કહેવાય? વસ્તી વિસ્ફોટ કહે છે। શું કહેવાય છે? વસ્તી વિસ્ફોટ। એટલે કે જેટલા દરે મૃત્યુદર થાય છે, એટલે કે મૃત્યુદર ઝડપથી ઘટે છે, એની સામે જન્મદર છે ઝડપથી ઘટતો નથી। બરાબર છે, મૃત્યુદર ઘટી ગયું, લોકો ઓછો મૃત્યુ પામવા લાગ્યા, પણ સામે જન્મદર એટલો ઘટતો નથી, એ ઊંચા દરે વધતો જ જાય છે। બરાબર છે, અને ઊંચા દરે જે વધે છે એને કારણે શું જોવા મળે છે? વસ્તી વિસ્ફોટ થાય છે। એક ગુણના અર્થમાં પણ પૂછાય, વસ્તી વિસ્ફોટનો અર્થ આપો, આખો પ્રશ્ન તમને પૂછાણો હોય તો 3 ગુણમાં। આગળ વાત કરીએ કે ભારતમાં આ સમસ્યાઓનો ભોગ વધતો જાય છે, એટલે ભારત છે આ સમસ્યાનો ભોગ બન્યું। આ એટલે કઈ? વસ્તી વિસ્ફોટની સમસ્યાનો ભોગ બન્યું છે। 1931 લઈને 2011 સુધીમાં ભારતની વસ્તીમાં સતત શું જોવા મળ્યો? તો કે વધારો થઈ રહ્યો છે। 1931થી લઈને 2011ના વર્ષ સુધીમાં ભારતમાં સતત વધારો થઈ રહ્યો છે। 1951માં ભારતની વસ્તી છે 36.1 કરોડ હતી, જે 60 વર્ષોમાં 85.7 કરોડ વધીને 2011માં એ વસ્તી 121.2 કરોડ થઈ। છેલ્લી વસ્તી ગણતરી આપણે 2011માં થઈ, અને નેક્સ્ટ યરમાં 2021માં વસ્તી ગણતરી થવાની છે, દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય। બરાબર છે, તો 1951માં 36.1 કરોડ વસ્તી હતી, જે 60 વર્ષોમાં વધીને 85.7 કરોડ થઈ, એનાથી વધીને 2011માં 121.2 કરોડ થઈ, અને સરેરાશ ભારત દેશમાં વસ્તી વૃદ્ધિ દર 2.5% રહ્યો છે, એટલે 2.50% વસ્તી વૃદ્ધિ દર જોવા મળે છે। બરાબર છે, આગળ વાત કરીએ 1970 પછી જે વધારો થયો છે તેને વસ્તી વિસ્ફોટ ગણવામાં આવે છે। ભારત દેશમાં વર્ષ 1970 પછી જે દેશમાં વસ્તીનો વધારો થઈ રહ્યો છે એને શું જોવામાં આવે છે, શું માનવામાં આવે? વસ્તી વિસ્ફોટ કહેવામાં આવે છે। જો જોઈ શકો છો તમે અહીંયા, 1970 પછી જે વધારો થયો છે આ શું કહેવાય છે? વસ્તી વિસ્ફોટ, કેમ કે 2.20 વૃદ્ધિદર જોવો તમે, વધારો જોવા મળ્યો છે। ત્યાર પછી જોઈએ ભારતમાં વસ્તીના વલણો, 5 ગુણનો પ્રશ્ન, આ પ્રશ્ન અહીંયા પૂરો થાય 3 ગુણનો। વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિદર, જન્મદર, મૃત્યુદર, શહેરી ગ્રામીણ વસ્તી, સ્ત્રી પુરુષના પ્રમાણને લગતી કોઈ પણ આંકડાકીય માહિતી છે એને મેળવીને તેનું અર્થઘટન કરવાની પ્રક્રિયાને શું કહેવાય? વસ્તીના વલણો કહેવાય છે। કોઈ પણ માહિતીની આંકડાકીય માહિતી તમે મેળવી છે અને એનું અર્થઘટન કરવામાં આવે, બરાબર, એને શું કહેવાય? વસ્તીના વલણો। એટલે વસ્તીનું કદ, એનો વૃદ્ધિદર, જન્મદર, મૃત્યુદર, ગામડાની શહેરની વસ્તી, સ્ત્રી અને પુરુષના પ્રમાણની વસ્તી, એને લગતી કોઈ પણ આંકડાકીય માહિતી છે અને એ માહિતી મેળવીને તેનું અર્થઘટન કરવાની જે પ્રક્રિયા કરવામાં આવે તેને વસ્તીના શું કહેવાય? વલણો કહેવાય છે। બરાબર છે,
આગળ વાત કરીએ તો ભારતમાં વસ્તી ગણતરીની સૌ પ્રથમ શરૂઆત કોણે કરી, એક ગુણના પ્રશ્નમાં પૂછાય તો સૌ પ્રથમ શરૂઆત 1971માં જમશેદજી ટાટાએ કરી હતી. કેટલા ગુણમાં? એક ગુણમાં પ્રશ્ન પૂછાય તમને, આ બરાબર છે. અને 1891માં ફરીવાર વસ્તી ગણતરી યોજાય. 1971માં જમશેદજી ટાટાએ શરૂઆત કરી હતી, બરાબર છે. 1991માં ફરીવારે વસ્તી ગણતરી યોજાઈ હતી. કઈ રીતે પાછી વસ્તી વધે છે તે જોવા માટે જે પછી દર 10 વર્ષે ગણતરીની શરૂઆત થઈ ગઈ, એટલે કે દર 10 વર્ષે વસ્તી ગણતરી થવા લાગી, અને અત્યારે પણ થાય છે. અને આઝાદી પછી વસ્તી ગણતરીનું પહેલું પત્રક 1951માં તૈયાર થયું હતું, કે દેશમાં કઈ રીતે વસ્તી વધે છે, કેટલી વધી. એ આઝાદી પછી 1951માં વસ્તી ગણતરી જ્યારે થઈ ત્યારે એની ગણતરીનું પત્રક છે એ રજૂ થયું. ક્લિયર? ચાલો ત્યાર પછી જોઈએ વસ્તીના વલણો. આ પણ તમને બેટા એક ગુણની અંદર પૂછાય, વસ્તીના વલણો કેટલા અને કયા કયા. તો વસ્તીના વલણોની અંદર ભારતમાં વસ્તીનું કદ અને એનો વસ્તીનો વૃદ્ધિદર, ભારતમાં સ્ત્રી અને પુરુષની વસ્તી, ભારતમાં જાતિ પ્રમાણ, ભારતમાં વયજૂથ પ્રમાણેની વસ્તી અને ભારતમાં ગ્રામીણ શહેરી વસ્તી, આ 5 વલણો છે જે આપણા ચેપ્ટરમાં ભણવાના છે. વલણો 5 વલણ, બરાબર છે. ફરીથી વસ્તીના વલણોમાં વસ્તીનું, ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિદર, સ્ત્રી પુરુષની વસ્તી, જાતિ પ્રમાણ એટલે ભારતમાં જાતિનું પ્રમાણ, વયજૂથ પ્રમાણે વસ્તી, બરાબર છે, અને ગ્રામીણ શહેરી વસ્તી. એમાંનો આપણે પહેલો લઈએ તો કે ભારતમાં શું છે, વસ્તીનું કદ અને એનો વૃદ્ધિદર. તો અર્થ જોઈએ, જુદા જુદા વર્ષોમાં એટલે કે અલગ અલગ વર્ષો દરમિયાન ભારતની જે કુલ વસ્તી છે એ કુલ વસ્તી અથવા એના પ્રમાણને, વસ્તીનું કદ અને વસ્તીમાં થતા વધારાની ટકાવારીને શું કહેવાય, વસ્તીનું વલણ કહેવાય. બરાબર સમજો, જુદા જુદા વર્ષો દરમિયાન ભારતની કુલ વસ્તી એટલે અલગ અલગ વર્ષો દરમિયાન ભારતની જે વસ્તી છે એ ભારતની કુલ વસ્તી અથવા એનું જે પ્રમાણ છે એ પ્રમાણને વસ્તીનું કદ અને વસ્તીમાં થતા વધારાની ટકાવારીને, વસ્તીનું કદ એ વધે અને વસ્તીમાં વધતો ટકાવારી વધારો એને વસ્તીનું કદ અને વૃદ્ધિદર કહેવાય. ક્લિયર? અને ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિદર જે આપણે કોષ્ટક આપણને આપવામાં આવે છે 1901થી લઈને 2011 સુધીનું એ આપણે જોઈએ, આ વર્ષે આજે વસ્તી આપેલી કરોડમાં છે ને, આ વૃદ્ધિદર કેટલો વૃદ્ધિદર થયો વસ્તીનો તે 1901માં વર્ષમાં ભારતની વસ્તી 23.8 કરોડ હતી, વૃદ્ધિદર 0.08% હતો, બરાબર છે. 1911માં વસ્તી હતી 25.2 કરોડ, વૃદ્ધિદર 0.57. 1921માં વસ્તી હતી 25.1 કરોડ, વૃદ્ધિદર હતો -0.03. શું કામ માઇનસ? કેમ કે આના કરતાં જો આ ઘટી 25.2, અહીંયા 25.1 એટલે વસ્તી શું થઈ છે, ઘટી છે, એટલે વૃદ્ધિદર માઇનસમાં હતો, બરાબર છે. 1931માં વસ્તી હતી 27.9 કરોડ, વૃદ્ધિદર છે 1.4 કરોડ. 1941માં વસ્તી છે 31.9 કરોડ અને વૃદ્ધિદર છે 1.33 કરોડ. સમજાય? આ થયો વસ્તી અને વૃદ્ધિદર. અને 1991 પછી જે પત્રક બહાર પડ્યું તેમાં એ કહે છે 1991માં વૃદ્ધિ વસ્તી હતી 36.1 કરોડ, વૃદ્ધિદર હતો 1.25 કરોડ. 61ની વાત કરીએ તો 1961ની અંદર વસ્તી હતી 43.9 કરોડ, કેટલાની વૃદ્ધિ હતી, 1.96ની વૃદ્ધિ હતી, 96% વધારો હતો. 1971માં જે વૃદ્ધા વસ્તી છે એ વસ્તી કેટલા કરોડ હતી, 54.8 કરોડ, વૃદ્ધિદર 2.20 કરોડ, અહીંથી વધારો થતો જાય છે. એટલા માટે આ સમયગાળાને શું કહેવાય છે, વસ્તી વિસ્ફોટના નામે ઓળખવામાં આવે છે. શું આવે? વસ્તી વિસ્ફોટના નામે, બરાબર છે. આગળ વાત કરીએ 1981માં 68.3 કરોડ વસ્તી હતી, 2.22% વૃદ્ધિદર હતો. 1991માં 84.6% વસ્તી હતી, 2.16% વધારો હતો એટલે કે વૃદ્ધિ થઈ હતી. 2001માં 102.7 કરોડ વસ્તી, 1.97% વૃદ્ધિદર. અને લાસ્ટ વસ્તી ગણતરી પ્રમાણે 2011માં 121.2 કરોડ અને વૃદ્ધિદર 1.64% વૃદ્ધિદર હતો. એટલે અલ્ટિમેટલી આપણે જોઈએ તો 1901થી જોતા આવીએ
तो 21 सुधीमां वस्तीमां शुं थयो छे 11 સુધીમાં વસ્તીમાં વધારો થયો 21માં ઘટાડો થયો ત્યાર પછી 31થી લઈને 2011 સુધીમાં આપણે શું જોવા મળ્યો છે વધારો તો આ વસ્તી વિસ્ફોટમાં આપણે કીધું જો 1931થી લઈને 2011 સુધીમાં ભારતની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે 1931થી 27.9 થી લઈને 121.2 કરોડ ભારતની વસ્તી ખૂબ જ ઝડપથી વધી રહી છે અને આ સમયગાળો છે 71થી લઈને 11 સુધીમાં એ ભારતનો વસ્તી વિસ્ફોટનો સમયગાળો કહી શકાય કે ભારત દેશની વસ્તી ખૂબ જ વધી છે બરાબર છે ત્યાર પછી છે આ જે 1991થી લઈને 2011 સુધીનો છે એમાં આ આલેખના સ્વરૂપમાં આપણે રજૂ કર્યું છે આ વાય ધરી ઉપર કુલ વસ્તી કરોડમાં આપી છે ઓ એક્સ ધરી ઉપર વર્ષ આપણને આપેલા છે બરાબર છે તો 20-20ના ગાળામાં આપણે લઈ લીધું 20, 40, 60, 80, 100, 120, 140 આ આપણે વર્ષ લઈ લીધા છે 51, 61, 71, 84, 91, 2011 અને એ પ્રમાણે આપણે આલેખ દોર નાખ્યા છે આ જે વસ્તી છે કરોડની એ પ્રમાણે આલેખ આપણે આમાં પોઈન્ટ મૂકીને દોર્યો છે ક્લિયર આલેખ તમને દીકરા દોરતા આવડે છે આના પરથી આલેખ દોરી શકાય બરાબર છે આનું વિશ્લેષણ હજી અધૂરું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું બરાબર છે દીકરા તો આ પ્રમાણે જે વસ્તી છે એનો પહેલો પોઈન્ટ આપણે જોઈએ વલણનો વસ્તીનું કદ અને એનો વૃદ્ધિદર સમજે દીકરા તો અહીંયા આપણો વિડીયો લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું થેન્ક યુ વેરી મચ